ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપમાં આપનું સ્વાગત છે બાળકો આપણે ધોરણ એક વિશેષ સામાન્ય જ્ઞાનમાં આજે પ્રકરણ અઠાવીસ આવી ગયા છીએ તો એમાં આપણે અલગ અલગ ભિન્નતાઓ શોધવાની છે બાળકો આપણે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં બંને પાંચડા પંચાવન ખોલીશું અહીં આપણું પ્રકરણ બગડાઠળ અઠ ભિન્નતા શોધો એ આપ્યું છે અહીં એક સરખા ત્રણ ચિત્રો આપ્યા છે તેમાંથી જે ચિત્ર અલગ હોય તેની સામે આપણે ચોકડીનું નિશાન કરવાનું છે તો પહેલાં જોઈએ પહેલાં નંબર પર ત્રણ ભમરડા આપ્યા છે કનો ભમરડો ખોનો ભમરડો અને ગનો ભમરડો તો આ ત્રણેય ભમરડામાંથી કયો ભમરડો અલગ છે ખોનો ભમરડો અલગ છે કેમ કે એને અહીં નીચે જે ખીલી જેવી હોય છે તે આપી નથી તેથી તે અલગ છે તો આપણે તેમાં ચોકડીનું નિશાન કરી દઈએ ત્યારબાદ હવે અહીં બીજા નંબર પર ત્રણ ઘડિયાળ આપી છે પહેલી ઘડિયાળમાં ત્રણ વાગ્યા છે બીજી ઘડિયાળમાં પણ ત્રણ વાગ્યા છે જ્યારે આ ગની ઘડિયાળ છે આ ક ખ અને આ ગ વાળી ઘડિયાળમાં નવ વાગ્યા છે તેથી આ ઘડિયાળ અલગ છે તેથી તેમાં આપણે ચોકડી કરી દઈએ હવે નીચે ત્રણ નંબરમાં ત્રણ કપ આપ્યા છે હવે કનો કપ ખ નો કપ અને ગનો કપ એ ત્રણેયમાં આજે

તો જુઓ અહીં કૌમાં આવી રીતના છેલ્લે નાની ભૂંગળી આપી છે કૌમાં પણ આપી છે જ્યારે અહીં ગમાં આપી નથી તેથી એ થોડી અલગ પડે છે તેથી તેમાં ચોકડી આવશે હવે આપણે પાંચ નંબરમાં જોઈએ તો એમાં ત્રણ એક સરખી પેન્સિલ આપી છે તો હવે એમાંથી અલગ પડતી પેન્સિલ ગ વાળી છે કેમ કે આ બંને પેન્સિલમાં અણી છોલેલી છે જ્યારે અહીં અણી છોલી નથી તેથી તે અલગ પડે છે તો તેમાં આપણે ચોકડીનું નિશાન કરી દઈએ હવે છ નંબરમાં ત્રણ ઘર આપ્યા છે તો હવે એમાંથી અલગ પડતું ઘર ક છે કેમ કે અહીં ખ અને ગમાં ઉપર આવી રીતના વર્તુળમાં આપ્યું છે જે અહીં નથી તેથી આ અલગ પડે છે તો તેમાં ચોકડી કરી દઈએ હવે છેલ્લે સાત નંબરમાં ત્રણ બિલાડી આપી છે હવે ક ની બિલાડી ખ બિલાડી અને ગ ની બિલાડી એ ત્રણેયમાં આ જે ખ ની બિલાડી છે એને પૂછડી આપી નથી ક ની અને ગ ની પૂછડી છે તો આ ખ ની બિલાડી છે તેમાં પૂછડી નથી આપી તો તે આના કરતાં ભિન્ન છે તેથી તેમાં ચોકડી કરી દઈએ તો બાળકો આવી રીતના અહીં પહેલા નંબરમાં ખોમાં ચોકડી આવશે બીજા નંબરમાં ગમાં ચોકડી આવશે ત્રીજા નંબરમાં કમાં ચોકડી આવશે ચોથા નંબરમાં ગ માં ચોકડી આવશે પાંચમા નંબરમાં ગ માં ચોકડી આવશે છઠ્ઠા નંબરમાં આવશે અને સાતમા નંબરમાં ખ ખલના આવશે આવી રીતના તમારે પણ તમારી સામેના જ્ઞાનની ચોપડીમાં જે ભિન્નતાવાળું ચિત્ર હોય તે શોધવાનું અને આવી રીતના ચોકડીનું નિશાન કરવાનું રહેશે